ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરત લોકસભા બેઠકની ટિકિટ ફરી વખત દર્શના જરદોશને ફાળવવામાં આવતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી જવા પામી છે। છેલ્લા બે ટર્મથી સુરત લોકસભા બેઠકના સાંસદ રહેલા દર્શના જરદોષ સામે અનેક નારાજગીઓ ભાજપમાં હતી, જેના કારણે આ લોકસભાની ટિકિટ માટે તેમની સામે સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજિયાવાલા તથા માજી ધારાસભ્ય અજય ચોક્સી સહિતના અનેક ભાજપના નેતાઓએ ટિકિટની માંગણી કરતા ભાજપનું મોવડી મંડળ પણ ટિકિટ ફાળવણી બાબતે અવઢવમાં મુકાયું હતું। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટેની કેટલીક બેઠકોના ઉમેદવારો પહેલેથી જ જાહેર કરી દીધા હતા, જેમાં નવસારી તથા બારડોલી બેઠક પરથી તેમના સિટિંગ સાંસદ પ્રભુ વસાવા અને સી આર પાટીલને ટિકિટ ફાળવી દીધી હતી। જોકે સુરત લોકસભાના સાંસદ એવા દર્શન જરદોશ સામે ખુદ ભાજપ પાર્ટીમાંથી ઉઠેલા વિરોધના કારણે ભાજપના નેતાઓ ટિકિટ ફાળવણી બાબતે ફિક્સમાં મુકાયા હતા અને રાજકીય નિષ્ણાંતો તેમજ ભાજપના નેતાઓ પણ આ ચૂંટણીમાં દર્શના જરદોશને ટિકિટ નહીં મળશે તેવું કહી રહ્યા હતા, પરંતુ ભાજપ દ્વારા કોઈ કારણસર દર્શના જરદોશને રિપીટ કરી ટિકિટ ફાળવવામાં આવી છે, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે। બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારતા આ ચૂંટણીમાં દર્શના જરદોશને કાર્યકરોની નારાજગીના કારણે મુશ્કેલી ઉભી થાય તેવું જોવાઈ રહ્યું છે।